અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયા ભરૂચ જિલ્લાના કાર્યકરોની મુલાકાત દરમિયાન તવરા તેમજ ભરૂચ ખાતે અગ્રણીઓને મળ્યા હતા। તેમની તવરા ગામની મુલાકાત દરમિયાન ગામના ચિંતનાથ મહાદેવ અને આહીર સમાજના પંચદેવી મંદિરે પૂજન દર્શન કર્યા હતા, જે બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે હાલમાં ગરમાઈ રહેલા ફોન ટ્રેફિકના મુદ્દે જણાવ્યું હતું કે જે જાસૂસી પાકિસ્તાનની એજન્ટોની થવી જોઈએ તેવી પ્રવીણ તોગડિયા જેવા દેશભક્તની નહીં। શું દેશભક્ત તોગડિયાથી દેશદ્રોહીઓને ખતરો છે? હું દેશ હિન્દુ હિતની વાત ફોન પર કરું છું, તે જ જાહેરમાં કરું છું અને તેમનાથી કોઈ ફરક નથી પડતો, તેમ પણ જણાવ્યું હતું। ડૉક્ટર પ્રવીણ તોગડિયાએ ગૌહત્યા, ધર્માંતરણ અને લવ જેહાદના કડક કાયદાઓ સમગ્ર દેશમાં લાવવાની માંગ કરી છે, તે રાજ્યો પૂરતો જ નહીં રહે તેમ કહેવા સાથે 2020માં હિન્દુ નો જય કહી મોદી શાહ આગે બઢો, તેમ પણ જણાવ્યું હતું અને આડકતરી રીતે સમર્થન પણ જાહેર કર્યું હતું। આખા દેશમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો થવો જોઈએ, ગૌહત્યા બંધીની વિરુદ્ધમાં કાયદો થવો જોઈએ, ધર્માંતર રોકવા કાયદો થવો જોઈએ, ભારતની સંસદે આખા દેશમાં કાયદો કરવો જોઈએ। એકલા ગુજરાતમાં કાયદો કરો તો ગુજરાત બોર્ડર ઓળંગીને મહારાષ્ટ્રમાં કરશે। હિન્દુઓનો જય, હિન્દુઓનો વિજય, એના માટે 22 વર્ષથી કામ કરીએ છીએ, એ ચાલુ રાખીશું। બાકી તો નરેન્દ્રભાઈ અમિતભાઈ આગળ બઢો। નરેન્દ્રભાઈ અમિતભાઈ આગળ વધો, પાકિસ્તાનનું વિસર્જન કરો, કાશ્મીરના હિન્દુઓને વસાવો, સંસદમાં લવ જેહાદ ગૌહત્યા બંધીનો કાયદો કરો, આગે બઢો, હમ તુમારે સાથે। ડોક્ટર પ્રવીણ તોગડિયાની ભરૂચ મુલાકાત પ્રસંગે સેજલ દેસાઈ, જસવંત ગોહિલ સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરો પણ હાજર રહ્યા હતા। સચિન પટેલ, D9 ન્યૂઝ, ભરૂચ।